Namaskar once again. Gujarat Literature Festival Edition 4. Antim Divas ni lagbag bapurniya sabhav. Ane samay bahu jaldi thi vehto a daur sudhi aavi gayo chhe. Gamti kshano ketli sehjma pasar thai jati lage chhe. 3 દિવસ હજી અમને એવું લાગે છે કે ગઈકાલે જ શરૂ થયા હતા, હમણાં તો શરૂ થયા હતા, અને હવે ચંદ કલાકોમાં હિન્દી મેં કહેતે હૈ સિમટ કે રહે ગયે. આ સિમટી જવું, આ ટૂંકમાં થઈ જવું, આ થોડુંક સંકોચાઈ જવું એ આજનો અભિવ્યક્તિનો પ્રકાર બની ગયો છે. એક જમાનો હતો જ્યારે વાચાળપણું એ વૈવિધ્ય ગણાતું હતું, અને આજે આપણે એ દોરમાં આવી ચૂક્યા છીએ જ્યારે આપણને 140 વર્ડ્સની લિમિટેશન આપવામાં આવે છે, અને છતાં આપણે એક્સપ્રેસ કરવાનું ચૂકતા નથી. ઇનફેક્ટ વધારે બળકટ રીતે અભિવ્યક્ત કરીએ છીએ. હવે ગણતરી એવી છે કે બહુ લાંબુ બોલવું નહીં, બહુ લાંબુ કહેવું નહીં, કશું લાંબુ લખવું નહીં, કારણ કે કોઈની પાસે કદાચ એટલી લંબાણપૂર્વકનો સમય જ નથી. આંગળીના ટેરવા ખસે એટલી ક્ષણોમાં જો તમે કંઈક કહી શક્યા, એટલી ક્ષણોમાં કોઈકનું અટેન્શન લઈ શક્યા, એટલી ક્ષણોમાં કોઈકને પહોંચી શક્યા, કોઈકને સ્પર્શી શક્યા, તો કદાચ વો કહેતે હૈ જિસે બાત બનતી હૈ. અને આ કળાને સહજ સાધ્ય કરવા માટે ઘણા બધા લોકો મહા મહેનત કરી રહ્યા છે, કરતા રહ્યા છે, પણ હવે આપણે એ કળાને કેવી રીતે હાંસિલ કરવી એ તરફ આગળ વધીએ. એટલે એ કળા આપણે હસ્તગત કરવા તરફ આગળ વધવાની કોશિશ કરતા રહીએ છીએ. અને અમને એક કળામાં બહુ ફાવટ આવી ગઈ છે આ 3 દિવસમાં, કે કોઈ પણ સેશનની શરૂઆતમાં, અંતમાં, મધ્યમાં અમે નવી નવી જાહેરાતો કરવાની કળા શીખી લીધી છે કે ક્યાં શું ચાલે છે ને કેવી રીતે કરવું ને, એ પણ બહુ ટૂંકમાં. એટલે હું બહુ તમારો સમય બિલકુલ નહીં લઉં. કસ્તુરબાની કાલ્પનિક ડાયરી, મહાત્મા ગાંધીનો પડછાયો થઈને જીવેલા કસ્તુરબાએ જો અંગત ડાયરી લખી હોત તો એમાં શું હોત? આ આખે આખા વિચારને એક પુસ્તક તરીકે, પુસ્તક સ્વરૂપે વ્યક્ત કર્યો છે પદ્મભૂષણ લેખિકા નીલિમા દાલમિયાએ, અને તેમની સાથે વાતચીત કરવા જઈ રહ્યા છે અનુપમ મહેતા. બસ લગભગ 10-ક મિનિટના સમયમાં આ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે ડાયમંડ માઇન્ડમાં. કોઈને જો આ પ્રકારના વિચારમાં રસ પડતો હોય અને એને સાંભળવાની ઈચ્છા હોય તો આપ ત્યાં પણ જઈ શકો છો. હું વારંવાર દરેક સેશન વખતે કહેતો રહ્યો છું કે અહીં બેઠેલાને આ સેશન ના એટેન્ડ કરીને બીજા સેશનમાં ખસેડવાની જરા પણ અમારી ઈચ્છા નથી હોતી. આ માત્ર તમારી જાણકારી અને માહિતી પૂરતું છે કે જ્યારે તમે અહીં બેસી રહ્યા છો ત્યારે બીજે ક્યાં શું ચાલી રહ્યું છે. એટલે આપને કોઈને રસ હોય તો આપ ત્યાં પણ પહોંચી શકો છો, આપની અનુકૂળતાએ એ વ્યવસ્થા ગોઠવી લેશો. ચોક્કસથી કરી દઈશ. અમે ક્રિસ ક્રોસ પ્રમોશન બહુ સારી રીતે કરી શકીએ છીએ. અમે મોડે રેડિયોના માણસ છીએ, એટલે અમે કોઈ પણ એડ્સને, કોઈ પણ આરજેને, કોઈ પણ શોને વચ્ચે પ્રમોટ કરી જ લેતા હોઈએ છીએ. સો રેસ્ટ એશ્યોર. ઇન શોર્ટ, ચાલો વધારે સમય નથી લેતા. ઓલરેડી જ આ સેશન્સ ખાસું લાંબુ થયું છે, અને મોડું એટલું જ કહેવું છે કે ટૂંકાણમાં કેવી રીતે પતાવું એ આપણે આ એક નાનકડા સેશનમાં શીખવાના છીએ. બહુ ટૂંકી વાર્તાઓના જમાનામાં છીએ, માઇક્રો ફિક્શન સ્ટોરીઝ સુધી પહોંચી ચૂક્યા છીએ, અને ટેરિબલી ટાઇની ટેલ્સ જેવા કોઈક પેજને જ્યારે આપણે લાઇક કરીને ઘણું બધું સમજી રહ્યા છીએ અને એક એક લીટીની વાર્તાઓ તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે ખૂબ ખૂબ યોગ્ય વ્યક્તિઓ આપણી સાથે જોડાયા છે. હું બહુ જ પ્રેમથી, બહુ જ આદર સાથે આ દરેક લેખકને અહીંયા બોલાવવા માંગીશ. ખૂબ આદર સાથે ખૂબ જાણીતા જિજ્ઞેશ અધ્યારુને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે, અમારી સાથે જોડાય. અમે તમને આવકારીએ છીએ જિજ્ઞેશભાઈ. એટલા જ આદરપૂર્વક હું ગૌરાંગભાઈને વિનંતી કરીશ કે તેઓ અમારી સાથે સ્ટેજ ઉપર, મંચ ઉપર જોડાય, અને તેમનું પણ સ્વાગત છે. ખૂબ આદરણીય નીલમબેનને પણ હું વિનંતી કરીશ કે તેઓ અમારી સાથે સ્ટેજ ઉપર પધારે અને આ રંગમંચને શોભાવે. અને
હાર્દિક તો મિત્ર છે, છતાં પણ મિત્ર તરીકે અને વક્તા તરીકે હાર્દિક સ્વાગત છે તારું. આપ જીએલએફમાં આપ પધાર્યા એનો રાજીપો વ્યક્ત કરું છું, આપને આવકારું છું. મિત્રો, તમે મારા વક્તવ્યને એટલું બધું સિરિયસલી લીધું છે કે તમે તાળીઓ બહુ જ ટૂંકી પાડી છે, એટલે એવું ના કરો. કેટલી નબળી તાળીઓ છે યાર, કમસે કમ આ આ ઉભરતા નવા પ્રકારના લેખકો માટે કંઈક જોરદાર. થેન્ક યુ સો મચ. આ વધારે સમય નથી લેતો. ઉપક્રમ આખા આખા કાર્યક્રમનો એવો છે કે આપણે પ્રારંભિક વાત કરીએ, પાંચ એક મિનિટ, પાંચ સાત મિનિટ માટે જેટલું અનુકૂળ પડે, અને એ પછી થોડીક ચર્ચા અને પછીથી આપણે ઇન્ટરેક્શન શરૂ કરીએ. આ દરમિયાન તમે તમારી જર્નીની, તમારી પ્રોસેસની, આ પ્રકારની વાત કરીને આ સંવાદને આગળ વધારશો. હું ગૌરંગભાઈને વિનંતી કરું કે શરૂઆત કરે. નમસ્કાર મિત્રો. ભીડ જોઈને એવું લાગે છે કે નિષદ જીએલએફમાં બે ત્રણ એટીએમ મૂકી દેતા હોત તો સારું થશે. ના, એટલે એટીએમ મૂક્યા તો ભીડ જરા વધારે થાય એમ. એનીવેઝ, વેલકમ ફ્રેન્ડ્સ. નૈસદે ત્રણેક વાર એવી વાત કરી કે ટૂંકમાં વાત કરું છું, એટલે એ વસ્તુને પકડીને અમે ફટાફટ વાતને આગળ વધારીએ છીએ. માઇક્રોફિક્શન કદાચ તમારામાંથી ઘણા એ શબ્દ સાંભળ્યો નહીં હોય, પણ માઇક્રો એટલે કે ઝીણું અને ફિક્શન એટલે કે કોઈક કાલ્પનિક વાત કે વાર્તા. ઇન શોર્ટ, માઇક્રોફિક્શન એ એક ખૂબ નાની વાર્તા છે, ટચુકડી ટેલ છે, સૂક્ષ્મ વાર્તા પણ કહી શકાય, અને એના જે પણ નામ આપવા હોય તે આપી શકાય. એના વિશે અમે ચાર અહીંયા વાત કરવાના છીએ. જિજ્ઞેશભાઈ, કોઈક વાર પાસવર્ડ આપી તો જો ને કોઈની સામે ફોલ્ડરો ખોલી તો જો. નહીં આવે કોઈ દી વાયરસ તમારામાં, ગુજરાતી સાહિત્યનું એન્ટીવાયરસ વાપરી તો જો. અને સ્વિચ ઓફ તો આ સિસ્ટમ કરવાની જ ન હોય, દરેક હૃદયને માટે તારી વિન્ડોઝ ખોલી તો જો. જીએલએફે ખરેખર તો ગુજરાતી સાહિત્યની જે ઘણી બધી વિન્ડોઝ ખોલી છે એમાં એક નાનકડી બારી માઇક્રોફિક્શનના નામે પણ ઉઘડી છે. માઇક્રોફિક્શનની શરૂઆતની વાત કરું તો મારી વાત એવી હતી કે અચાનક ઝેન ડ્રેબલ્સ વાંચવામાં આવી, જેને ફ્લેશ ફિક્શન તરીકે ઓળખાય છે, જૈન સાધુઓ દ્વારા ખૂબ સરસ રીતે એનો પ્રચાર ને પ્રસાર કરવામાં આવેલો. મૂળ ઉદ્દેશ ફક્ત એક મેસેજ આપવાનો હતો સમાજને. વાંચતા ગયા, એમ રસ જાગ્યો, અચાનક ક્યાંક કશુંક લખાયું અને તરત જ જિજ્ઞેશભાઈ જેવા મિત્રને ફોન કર્યો કે જિજ્ઞેશભાઈ, એક બહુ સરસ વસ્તુ લખાઈ છે, આ ચાલે, આ લોકો સુધી પહોંચે. અને એમને બે ચાર માઇક્રોફિક્શન સંભળાવવામાં આવી. એમણે કીધું, યાર બહુ મજાની વસ્તુ છે, આપણે અક્ષરનાટ.com ઉપર એને લઈએ. અને ત્યારથી એ વાતની શરૂઆત થઈ. અને પછી તો ઘણા બધા મિત્રો મળતા રહ્યા, નાની નાની કોમ્પિટિશન શરૂ કરી. પ્રથમ વખત જ્યારે કોમ્પિટિશન 2015 થઈ ત્યારે હું અને શ્રી ધ્રુવ ભટ્ટ અમે બંને જણ હતા એને ચેક કરવા માટે. પછી તો જે લોકોનો નંબર આવ્યા એ લોકો અમેરિકાથી હેમલભાઈ વૈષ્ણવ જોડાયા, ઘણા બધા લોકો દેશ વિદેશમાંથી જોડાયા. ત્યારે ધીમે ધીમે વિદેશના ખૂબ સારા લેખકોની પણ માઇક્રોફિક્શન્સ, ફ્લેશ ફિક્શન્સ, ડ્રેબલ્સ વિશેની જાણકારી મળી. અને એ બધી જાણકારી વિશે પણ જિજ્ઞેશભાઈ અને નીલમબેન અને ખાસ કરીને પ્રકારો વિશે તો સર બોલશે જ ગૌરવભાઈ. મારે તો મારી એક વાર્તા બે ત્રણ વાર્તાથી શરૂ કરીશું, ફરી પાછા એમને સાંભળીશું ને વરી પાછા વાર્તા કરીશું. કે બાપને ઘરડા ઘર મૂકવા નીકળેલ સૌરભને રસ્તામાં બહુ જ ભીડ નડી. કંઈક એટલાય ગણપતિના મંડળો એક સાથે સરઘસ કાઢીને નીકળ્યા હતા. આ જોઈ અને અકળાયો. એની અકળામણ જોઈ અને બાપે કહ્યું કે બેટા, આ બધાને જો, વિસર્જનનો તો આનંદ કરવાનો હોય. આટલી જ વાતની અંદર ક્યાં કેટલી બધી વાતો એની અંદર થઈ જાય છે. એક બીજી વાત કે કોઈકના લગ્નમાં આજે 60 વર્ષ પછી એ બંને એકબીજાની સામે આવ્યા. બોખા ચહેરા મલકાયા. દીકરા અને પૌત્રોની વચ્ચે વાત તો કેમ કરીને કરાય, એટલે બંનેની મોતીઓ આવેલી આંખોએ બને એટલું જોર કરીને વાતો ચાલુ કરી. અંતે એક પણ શબ્દ વગર બેઉએ એટલું સાંભળ્યું કે હજીએ કોઈ ખૂણામાં
પ્રેમ અકબંધ છે. માઇક્રોફિક્શનની આ મજા છે કે એક વાત, એક વાર્તા જ્યારે શરૂ થાય છે ત્યારે કંઈ કેટલાય અંદર મેસેજ હોય છે, કંઈ કેટલી મજા હોય છે, કંઈક નવે નવ રસમાંથી કોઈક રસ એની અંદરથી કૂદીને ઉભરાતો હોય છે. અને આ જ બધી વસ્તુ ટૂંકાણની અંદર જો આપી દેવામાં આવે તો કદાચ મારી દ્રષ્ટિએ એ એક નવા છોકરાઓમાં ને નવા લોકોમાં પણ એક પગથિયું બની રહે કે ચલો આના ઉપરથી આપણે બીજી બધી વાર્તાઓ વાંચીએ અને ધીમે 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 એ ગુજરાતી સાહિત્યની અંદર પ્રવેશે અને લોકોને મજા પડે એવો કદાચ ઉદ્દેશ આ માઇક્રોફિક્શનનો હોઈ શકે. આની આગળની યાત્રા જણાવવા માટે હું વિનંતી કરીશ જિગ્નેશ અધ્યારુને. આ ચાલુ કરજો ને ભાઈ. ચાલુ છે, પેલું ચાલુ હોય તો હમણાં એ લઈ લો. સાઉન્ડ વાળા ભાઈ ક્યાં છે? જિગ્નેશભાઈ ચાલુ કરો આપ, કઈ વાતો નથી. માઇક્રોફિક્શન વાર્તા જ્યારે પહેલી વાર હાર્દિકભાઈએ મને વાંચવા માટે મોકલી તો મને એમ થયું કે 6-7-8 પાના વાંચવા, એની સામે આ એક વાર્તા વાંચવી, એમાં મને ખૂબ મજા પડી. એક નાનકડી માઇક્રોફિક્શન તમારા માટે, એક વાચક માટે સર્જક બનવાના કેટલા બધા દરવાજા ખોલી આપે છે. એનો અંત તમારી ઉપર છોડી દે છે એવું નથી, પણ એના અંતમાં ક્યાંક એવું છે કે એની આગળ પણ જઈને તમે વિચારી શકો. વિસર્જનનો આનંદ લેવાનો હોય, એ વિસર્જનનો આનંદ લેવાના જે અર્થો છે એ વાચકની પોતાની સર્જનાત્મકતા ઊભી કરે છે. માઇક્રોફિક્શન મને એટલા માટે પણ આકર્ષે છે કે એ પોતાનું અર્થ ગાંભીર્ય લઈને આવે છે, એ ભાષાની એક સરસ મજાની ફ્લેવર લઈને આવે છે. આપણી કાર્યક્રમનું નામ છે બાપા હેમિંગવેના ગુજરાતી પોયરા, એટલે આદરણીય હેમિંગવે દાદાને યાદ કરીએ તો એ માઇક્રોફિક્શન માટે પ્રચલિત નહોતા. એમને નોબેલ કે પુલિત્ઝર પ્રાઇઝ માઇક્રોફિક્શન માટે નહોતું મળ્યું. એમણે માઇક્રોફિક્શન લખી, એમની એવરગ્રીન માઇક્રોફિક્શન છે ફોર સેલ બેબી શૂઝ નેવર વોર્ન, ફક્ત 6 શબ્દોની વાર્તા. ફોર સેલ બેબી શૂઝ નેવર વોર્ન, હેમિંગવેની આ વાર્તા માઇક્રોફિક્શનના વિશ્વમાં એક લેન્ડમાર્ક ગણાય છે. અને એ વાર્તા એમણે 1948 લખેલી, અને એ વાર્તા હેમિંગવેની છે એની જાણ 1991 થઈ જ્યારે આર્થર સી ક્લાર્કે એમને એક લેખમાં લખ્યું કે આમ આમ હેમિંગવેની વાર્તા છે અને એ આવો પ્રસંગ હતો, રેસ્ટોરન્ટમાં શરત લાગી હતી કે 6 શબ્દમાં વાર્તા કેવી રીતે કહી શકીએ, અને ટિશ્યુ પેપર ઉપર હેમિંગવેએ વાર્તા લખીને શરત જીત્યા હતા. માઇક્રોફિક્શન જ્યારે તમે ગૂગલમાં નાખો ને તો તમને અંગ્રેજીની વાર્તાઓ ઢગલાબંધ મળશે, ગુજરાતીની કદાચ જ કોઈક વાર્તા તમને મળે. માઇક્રોફિક્શન એટલે શું? અમે જ્યારે પહેલી વાર માઇક્રોફિક્શન લખી અને એને સમજવાનો પ્રયત્ન કર્યો તો અમારે પૂર્ણપણે અંગ્રેજી બ્લોગ્સ અને અંગ્રેજી મેગેઝિન ઉપર આધાર રાખવો પડ્યો, કારણ કે ગુજરાતીમાં મને એ શબ્દનું કે ઇવન એના અર્થની આસપાસનું પણ કંઈ મળ્યું નહીં. 6 શબ્દોની માઇક્રોફિક્શન એક ચમત્કૃતિ લઈને આવે છે. 140 અક્ષરોની ટ્વીટ ફિક્શન ખૂબ જ પોપ્યુલર છે. જો તમે ટ્વિટરમાં હેશટેગ જાણતા હો તો 6 વર્ડ સ્ટોરી નામનો જે હેશટેગ છે એ સૌથી વધારે પ્રચલિત છે, એવરગ્રીન હેશટેગ છે. 6 શબ્દમાં તમારે જે કહેવું છે એ તમે કહી શકો. શાળાના બાળકથી લઈને વૃદ્ધ દાદા સુધી બધા પોતાની અભિવ્યક્તિ માટે એનો ઉપયોગ કરે છે. એટલે મને એ સ્વરૂપ ખૂબ આકર્ષે છે અને મને લાગે છે કે વાચકોને અને જે નવોદિત મિત્રો અમારી સાથે જોડાયેલા છે એ બધાને એ સ્વરૂપ ખૂબ ગમે છે. એમાં હું અપાર શક્યતાઓ જોઉં છું, ગુજરાતી ભાષાના વૈભવને એમાં વિકસવાની અપાર તક હું જોઉં છું, અને એટલા માટે મને માઇક્રોફિક્શન ગમે છે. નીલમભાઈ નમસ્તે. મિત્રો, કદાચ કોઈને પ્રશ્ન થાય કે સાહિત્યના વિશાળ આસમાનમાં આ ટચુકડી વાર્તાઓનું સ્થાન કેવું અને કેટલું, તો મને એનો જવાબ હું એક ટાગોરની એક બહુ જાણીતી પંક્તિ દ્વારા આપીશ. હુ વિલ ટેક અપ માય પ્લેસ ask the setting sun, who will take up my place, ask the setting sun, none has an answer in the whole silent world, but an earthen lamp says humbly from a corner, is best is I coin, my lord,
એઝ બેસ્ટ એઝ આઈ કેન માય લોર્ડ. તો આના સંદર્ભમાં મને કેવું ગમશે કે માઇક્રોફિક્શનનું સ્થાન આ વિશાળ આસમાનમાં એક માટીના કોળિયા જેવું તો ચોક્કસ બની રહેશે, અને ચોક્કસ છે જ, એક નાનકડો પ્રકાશ ચોક્કસ રેલાવી શકશે. હવે આ માઇક્રોફિક્શનને જિજ્ઞેશભાઈ ગમ્યું, જિજ્ઞેશભાઈને આ પ્રકાર ગમ્યો, પછી એને પ્રચાર અને પ્રસાર કેમ કરવો, લોકોને લખતા કેમ કરવા? તો એના માટે જિજ્ઞેશભાઈએ એક સર્જન નામના વોટ્સઅપ ગ્રુપની સ્થાપના કરી. વોટ્સઅપ ગ્રુપમાં નવોદિત લેખકો જોડાતા ગયા એક પછી એક. હવે જે લોકોને ખરેખર લખવાની ધગશ હતી પરંતુ કદી લખ્યું નહોતું એવા લોકો એમાં જોડાયા. ત્યારે શરૂઆતમાં પ્રોબ્લેમ થાય કે આ લોકોને કેવી રીતે લખતા કરવા. તો એમને લખતા કરવા માટે જિજ્ઞેશભાઈએ શરૂઆતમાં કોઈ એક પ્રોમ્પ્ટ, એક થીમ, કોઈ એક પિક્ચર એવું આપતા ગયા એક પછી એક, અને એના ઉપરથી જે સૂઝે એ વાર્તાઓ લખવાનું કહેતા ગયા. ક્યારેક ફ્રી સ્ટાઇલ એ લોકોને કલ્પનાના આકાશમાં મુક્ત રીતે વિહરવાની તક પણ અમે આપતા જ રહ્યા છીએ. જે વાર્તાઓ લખાતી ગઈ એને અમે લોકો બે ચાર જણા મઠારતા ગયા, વારંવાર મઠારતા ગયા, એ લોકો થાક્યા વિના એને સુધારતા ગયા, અને ધીમે ધીમે આજે ખૂબ સરસ કામ થઈ ગયું છે. મે 16માં 2016માં સર્જન ગ્રુપની સ્થાપના થઈ, ખાલી અને ખાલી માત્ર અને માત્ર માઇક્રોફિક્શન વાર્તાઓ માટે. અને આજે એના 100થી વધારે મેમ્બર્સ છે અને ખૂબ સરસ લખતા થયા છે. એનું ઉદાહરણ રૂપે હું એક નાનકડી વાર્તા, અમારા સભ્ય દ્વારા લખાયેલી એક નાનકડી વાર્તા અહીંયા રજૂ કરીશ માઇક્રોફિક્શનની. વાર્તાના લેખિકા છે અમારા રાજુલબેન ભાનુશાલી. શીર્ષક છે એક મૂર્તિની આત્મકથા. એક મૂર્તિની આત્મકથા. એમાં પ્રોમ્પ્ટ આપેલો હતો અમે કે બસ હવે, એટલે બસ હવે શબ્દ કોઈ પણ રીતે વાર્તામાં આવવો જોઈએ. એક એક ઘા મને છિન્ન ભિન્ન કરી રહ્યો હતો, ધીરજ ખૂટી રહી હતી. હજુ તો માત્ર આકાર મળ્યો છે, કઢાવવાનું તો બાકી છે. મેં કરુણા ભરી નજરે છીણી અને હથોડીવાળા હાથ તરફ જોયું. બસ કર હવે, હું ચિત્કારી ઉઠી. એ ચિત્કાર હજુ ચીસનું સ્વરૂપ લે એ પહેલાં બે ચાર ટીપા શ્રદ્ધા ટપકીને રેલાઈ ગઈ અને શિલ્પીના શબ્દો બસ હવે થોડી જ ક્ષણો અને પછી તું ઈશ્વર. ઓકે ગૌરંગભાઈ, હમણાં આગળનું માઇક ચાલતું નહોતું ત્યારે નિષદે સાઉન્ડ રેકોર્ડિંગ વાળાને એમ કીધું કે આ ચાલુ કરો. એટલે એક્ઝેક્ટલી એ જે પોઈન્ટ છે ત્યાંથી હું એક વાત શરૂ કરીશ કે આ ચાલુ કરો તો એ શબ્દના કેટલા બધા અર્થ થઈ શકે છે. ચાલુ શબ્દ તળપદી રીતે આપણે ખૂબ ચાલુ કામ માટે વાપરતા હોઈએ છીએ. અને આ માઇક શરૂ કરો તો માઇક તો શરૂ છે જ, એને ક્યાંક કંઈક ખામી છે એટલે ઓન કરવાનું છે. માઇક જોડાયેલું તો છે જ. માઇક્રોફિક્શનમાં આવી નાની નાની શબ્દો અને વાક્યોની નજાકતને ખૂબ માઇક્રોસ્કોપિક આઈસથી ચકાસવી પડે છે. લેખકે જે પણ શબ્દ વાપરવો હોય, ઘરમાંથી નીકળ્યો તો ઘરમાંથી ગયો, પહોંચ્યો, આવ્યો, એ તમામ ડેફિનેશન્સ જે છે એ પરફેક્ટલી ક્લિયર કરવી પડે. અંગ્રેજી શબ્દો હું ઈરાદાપૂર્વક અહીંથી વાપરો એટલા માટે માગું છું કે માઇક્રોફિક્શન શબ્દ પોતે જ અંગ્રેજી છે અને અંગ્રેજી ભાષાના ઘણા શબ્દો આપણે સમાવી લીધેલા છે અને અંગ્રેજી ભાષા પણ આપણા ગુજરાતી શબ્દો સમાવતી રહી છે ઓક્સફર્ડમાં, એટલે એવો છોછ રાખવાની કોઈ જરૂર નથી. એક શબ્દ છે રખડવું, એક શબ્દ છે ભટકવું, એક શબ્દ છે ફરવું. તો એમાંથી કયો શબ્દ લેખકે ક્યાં લેવો એ લેખકને ચોકસાઈ હોવી જોઈએ. નવલકથાકારને સલામ છે, લઘુકથા ટૂંકી વાર્તાઓ લખનારને પણ સલામ છે. એવું કોઈ કહેવાનો ભાવાર્થ નથી કે એ લોકો આ શબ્દ ગમે તેમ વાપરે છે, પણ માઇક્રોફિક્શનમાં એ ફરજિયાત રીતે જરૂર પડે છે. એકદમ તમારે ધ્યાન રાખવું જ પડે, તમે એમાંથી બચી શકો જ નહીં કોઈ સંજોગોમાં. એટલે જેમ ટ્રાવેલ અને ટૂરમાં જે ડિફરન્સ છે તેમ મુસાફરી અને પ્રવાસમાં પણ ફરક છે. પ્રવાસ અને નિવાસ ક્યાં જોડાય છે એ લેખકને ખબર હોવી જોઈએ કે વાસ વાસ શબ્દ છે તો આમાં સ્મેલની વાત નથી, ગંધની વાત નથી. એમ
વાચકને એ કદાચ ખબર ના પડે કે લખનારાએ આ ખૂબ ચોકસાઈ રાખેલી છે, પણ ઇવેન્ચ્યુઅલી જે આખું સર્જન થાય અને એ દરમિયાન વાચકના મગજમાં જે ખૂબ ટૂંકમાં ચિત્ર તૈયાર થાય એ ખૂબ કામની વસ્તુ છે. માઇક્રોફિક્શન ક્યારે વાંચવાની હોય? ફોર એક્ઝામ્પલ, એક પ્રશ્ન એવો થઈ શકે કે માઇક્રોફિક્શન અમે શું કામ વાંચીએ? નૈસદે શરૂઆતમાં કીધેલું કે માણસની પાસે અત્યારે સમય નથી. ચર્ચગેટથી બોરીવલી જવાનું હોય તો ટ્રેનમાં કદાચ લાંબો સમય હોય, પણ ચર્ચગેટથી માનો કે નજીકના સ્ટેશનમાં જ ઉતરી જવું છે, મરીન લાઇન્સ ઉતરી જવું છે, તો એ ટ્રેનની ભીડભાડમાં એને રોજના એક નિત્યક્રમથી થાકેલો માણસ મોબાઈલ લઈને બેસે છે. હું ગયા અઠવાડિયે જ મુંબઈ હતો, 10 દિવસ પહેલાં જ, ત્યારે મેં જોયું કે 100 માંથી 90 જણા મોબાઈલ રાખે છે, કાનમાં ભૂંગળા રાખે છે. મેં ઘણા એવા પણ જોયા કે જેના કાનના ભૂંગળા મોબાઈલ જોડે એટેચ નથી. મુદ્દો એ છે કે એ માણસો એ જે વાતાવરણ છે એનાથી થોડા દૂર રહેવા માંગે છે, તો એ સમય દરમિયાન મોબાઈલમાં કાઢી અને એક માઇક્રોફિક્શન જો એ વાંચી લે તો એ એક જે સમય આજુબાજુના ટાઈમથી ને સરાઉન્ડિંગથી સમષ્ટિથી કંટાળ્યો છે એની બહાર એ કોઈ બીજી દુનિયામાં જઈ શકે. માઇક્રોફિક્શનમાં એ તાકાત છે અને હોવી પણ જોઈએ. વાત એમ છે કે ભાઈ પહેલાં વેદ હતા તો વેદમાં કોઈને સમજ નથી પડતી, એવું તો કોઈ કહી શકે એવું છે નહીં, કારણ કે બધા વિશિષ્ટ પ્રકારના પ્રકાંડ પંડિતો થઈ ગયેલા છે વેદ વિશે. તો પાછા ઉપનિષદ આવ્યા કેમ? તો કે એને ક્યાંક ને ક્યાંક એનું કોમ્પેક્ટ સ્વરૂપ લોકોને જોઈતું હતું. ઉપનિષદ હતા છતાં પણ બીજું કંઈક આવ્યું, એ સૂત્ર આવ્યા. શિવ સૂત્ર છે કે પતંજલિના યોગ સૂત્ર છે કે બધા જ જાણતા હશે એવા કામ સૂત્ર છે, એ સૂત્ર એક લીટી, ઓલમોસ્ટ એક લીટીમાં હોય પણ એ સૂત્ર તમને કોઈક વિશાળ વસ્તુ સાથે બાંધી દે છે. પુરાણમાં પણ એ જ ઘટના ઘડી. પહેલાં મહાપુરાણ હતા, પછી પુરાણ આવ્યા, પછી સ્થળ પુરાણ આવ્યા. સ્થળ પુરાણ શબ્દ કદાચ ગુજરાતમાં એટલો જાણીતો નથી, પણ જેને આપણે લોકો વ્રત કથા કહીએ છીએ એ વ્રત કથાઓ પુરાણ હતા જ. મહાપુરાણ વાંચવા કોઈ નવરું નહોતું એવું થયું, અથવા વાંચતા હતા સમજ નથી પડતી. 7 દિવસનું પુરાણ બેસે ત્યારે એમાં જઈને પેલી તુવેર સિંગો ફોલતા ફોલતા સાંભળો. એટલે અંતે થયું શું કે કોમ્પેક્ટ સ્વરૂપ આવતું ગયું, વ્રત કથા સુધી સીમિત થતું ગયું. ભારતમાં ચિત્રકલા પણ એ જ રીતે ખૂબ પહેલેથી વિકસેલી હતી, ખૂબ વિશાળ સાઇઝના ચિત્રો થતા હતા. પણ એક સમય એવો આવ્યો કે જેમાં મિનિએચર પેઇન્ટિંગ્સ આવ્યા, આટલા નાના હોય, અને એ મિનિએચર પેઇન્ટિંગમાં એટલી ડિટેલ્સ આવતી હતી કે એ મિનિએચર પેઇન્ટિંગને ઇતિહાસમાં ઘણીવાર પરોક્ષ આધાર પુરાવા તરીકે પણ લેવાય છે કે એ સમયે આ જે તે દેશમાં કે જે તે રાજાના સમયમાં આ ઘટના ઘટતી હતી. ફોટોગ્રાફી વિશે ઘણા એવું કહે છે કે એક ફોટો છે 1000 શબ્દ કહે, તો પછી ફોકસ કેમ આવ્યો? વિવિધ પ્રકારના લેન્સ આવ્યા. તમારા જે આ મોબાઈલમાં અત્યારે જે છે એમાં પણ ફોકસ હોય છે કે ભાઈ લોંગ ફોકસ, શોર્ટ ફોકસ. માણસનું એટેન્શન સ્પાન છે એ ઘટતું ગયું છે. એક સમયે જેટલી ઘટના એ જોઈ શકે એની એક મર્યાદા હોય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ. લેપટોપના સ્ક્રીનમાં એનું જે જોવાની જગ્યા છે એ પણ એક મર્યાદિત હોય છે. વેબસાઇટ ડેવલપરોએ ધ્યાન રાખવું પડે કે યુઝરનું એટેન્શન સ્પાન કેટલું છે. એ જ વસ્તુ સાયકોલોજી સાથે કનેક્ટેડ છે. માણસનું ધ્યાન જે છે એનું ફોકસ જે છે ખૂબ લિમિટેડ થઈ ગયેલું છે. તો એ દરમિયાન લઘુકથા, ટૂંકી વાર્તા, નવલકથાનું પોતાનું સ્થાન છે જ, પણ જેની પાસે કોઈને કોઈ રીતે સમય કે સંજોગોના અવકાશ નથી અને છતાં એણે વાતમાં દમ હોય એવી કોઈ ફિક્શન વાંચવી છે, આનંદ લેવો છે, કશુંક જાણવું છે, તો એના માટે માઇક્રોફિક્શન એ ખૂબ સારો વિકલ્પ છે. અને એમાં ફાયદો વાચકો, ભાવકો, ગ્રાહકોનો જ છે. લેખક તો બીજું કોઈક સ્વરૂપ પકડીને પણ લખી શકશે, પણ વાચકને જો વાંચવું હશે તો આ સ્વરૂપ એના માટે ખૂબ કામનું નીકળશે. જી, ઇન્ટરેક્શનની પહેલાં શરૂઆત કરવી છે કે ડુ યુ વોન્ટ ટુ રીડ, આપની એકાદ કૃતિ વાંચવા માંગશો? હા, એકાદ બે નાની માઇક્રોફિક્શન વાંચવાનું અને આ ખાસ તો સાંભળવાનું, માણવાનું કદાચ ગમશે એમ માનું છું. જી જી, તો કેન આઈ રિક્વેસ્ટ કે તમારાથી શરૂ કરીને હાર્દિકભાઈ સુધી દરેકની એક વાર્તા આપણે વાંચીએ, પછી પાછું થોડુંક ઇન્ટરેક્શન કરીએ, વચ્ચે પાછી એકાદ વાર્તા વાંચી લઈએ, એવું કંઈક ગોઠવીએ આપણે, રાઈટ? ચાલો શરૂ કરીએ તમારાથી. તો એક બીજી માઇક્રોફિક્શન વિશે વાતો ઘણી બધી આપણે કરી છે અને કરશું, પણ માઇક્રોફિક્શન માણવાનું પણ આપને ગમશે જ એમ માનું છું. તો હવે આપણે વાંચું છું જિજ્ઞેશભાઈની વાર્તા, લેટસ ટોક. શંકા તો પહેલેથી જ હતી, આ તે કંઈ ઉંમર છે? મેસેજ તો જુઓ, વોન્ટ ટુ લવ યુ એઝ મચ એઝ આઈ કેન.
દસમા ધોરણમાં ભણતી છોકરીને તે વળી લવ થતો હશે? આ તો અનાયાસે મોબાઈલ હાથમાં લીધો અને સામે જ વોટ્સઅપ પર મેસેજ ફ્લેશ થયો. નહીતર એ કંઈ થોડી શીતલનો મોબાઈલ ચેક કરવાની હતી. સંધ્યાની આંખમાં પ્રશ્ન ઉભરાયા. મમ્મીના હાથમાં પોતાનો મોબાઈલ જોઈને શીતલના ધબકારા વધ્યા. મોમ, આઈ કેન એક્સપ્લેઇન. ના દીકરા, બિલીવ મી, તારા અસ્તિત્વનું કારણ તું મને નહીં સમજાવી શકે, બટ લેટ અસ ટોક. જિગ્નેશભાઈ, તમે નીલમબેનની વાંચશો? નીલમબેનની વાર્તા હું વાંચી શકું એટલો સક્ષમ હજી નથી થયો. જિગ્નેશભાઈ, માઇક્રોફિક્શન વિશે ઘણું બધું કેવું છે એટલે વાર્તાઓ અમે વાંચશું. મારો વાર્તાઓ વાંચવાનું કામ હું કરીશ જિગ્નેશભાઈ વતી. માઇક્રોફિક્શન વિશે ઘણું બધું જિગ્નેશભાઈને કહેવાનું છે એટલે આઈ થિંક એ જિગ્નેશભાઈ વધારે સારી રીતે કહેશે. આપણે પણ આપણે વાર્તા ઉપર સ્ટીક રહીએ, આપણે બધું બહુ જ જાણીશું પણ સવાલ જવાબ મારફતે. એક માઇક્રોફિક્શન છે શક્તિ સ્વરૂપા, મારી માઇક્રોફિક્શન છે. જી. દરવાજાના મિજાગરાનો અવાજ આવતા એના શરીરમાંથી એક ઝણઝણાટી પસાર થઈ ગઈ. બધું ઈશ્વર ઉપર મૂકીને એણે આંખ મીચી દીધી અને અચાનક એને યાદ આવ્યું કે ઈશ્વર તો લોકો એને ગણતા હતા. કપડાં સંકરવાનો નિષ્ફળ પ્રયત્ન કરી એ ઊભી થઈ. પૂજારીએ એનો હાથ ઝાલ્યો. આવું કેમ થયું એ વિચારતી એ પૂજારીની સાથે આગળ વધી. ફોસ્કો જાતિની એ શક્તિ દેવી હતી. 5 વર્ષની હતી ત્યારે મા બાપથી અલગ કરીને એને શક્તિધામમાં લવાઈ. રોજ સવારે વહેલા ઉઠાડીને એને શુદ્ધ કરાતી, એની પૂજા કરાતી, માતા તરીકે તૈયાર કરાતી. લોકો દર્શને આવતા, એની બાધા આખડી રાખતા, એ આશીર્વાદ આપતી. આજે કદાચ આશીર્વાદની એને જરૂર હતી. આખરી વાર એ પોતાના આસનને જોઈ રહી. આંખમાંના આંસુએ એ આસન વધારે સ્પષ્ટ દેખાડ્યું. સવારમાં એની સેવિકાએ નહાતી વખતે એના કપડામાં લોહીના ડાઘ જોયા. આખા શક્તિધામમાં મૂંઝવણ વ્યાપી ગઈ. નવી શક્તિદેવીની શોધ હજી પૂરી થઈ નહોતી પણ એની તરુણાવસ્થા સમયથી વહેલી હતી. એ ગભરાઈ ગઈ. સેવિકાઓએ સમજાવ્યું કે હવે તમારું દેવીપણું પૂરું થયું, આજે આ છેલ્લો દિવસ છે, આ બધું છોડીને જવાનું છે. એની સાથે કોઈ પરણવાનું નહોતું, મા બાપની સાથે રહી શકવાની નહોતી, થોડાક રૂપિયા અને એક ઓરડાના ઘર સાથે આખી જિંદગી એણે એકલી વિતાવવાની હતી. પૂજારીનો હાથ છોડીને દોડી પોતાના આસનને ધક્કો મારીને પાડી નાખ્યું અને આસનની બાજુમાં રહેલું કંકુનું પાત્ર ઉડી અને એના વસ્ત્રને લાલ કરતું ગયું. ગૌરંગભાઈ, હું જે ફિક્શનનું પઠન કરવા માગું છું એ વિશે 2 મિનિટ એના સંદર્ભમાં એક વાત કરવી છે. હેમિંગવેની વાત જિગ્નેશભાઈએ કરી અને આજના કાર્યક્રમના મુખ્ય એમના નામનો સદુપયોગ થયેલો છે એટલે એમની એક બીજી વાત કરવી છે કે ફોર સેલ બેબી શૂઝ નેવર વોન એ એમણે બહુ વર્ષો પછી લખી અને એના વિશે એક વિવાદ પણ છે કે લખી છે કે કેમ, પણ આર્થર ક્લાર્કે કીધું એમ એમણે ઘણું સંશોધન કર્યું. પણ 1924માં હેમિંગવે એક સંગ્રહ બહાર પાડેલો નાનો, ઇન અવર ટાઈમ કરીને. એ ઇન અવર ટાઈમ ઇટસેલ્ફ સદેસ કે એમણે એમના સમયની વાત કરેલી હતી. એમાં એક્ઝેક્ટલી અત્યારે આપણે જેને માઇક્રોફિક્શન કહીએ છીએ એક્ઝેક્ટલી કરતાં બી ઓલમોસ્ટ એવી વાર્તાઓ એમાં છે. એમણે એમની વોર સ્ટોરીઝ લખેલી છે. હેમિંગવે ઘણા જાણતા હશે એ મુજબ બંદૂકોથી ઓબ્સેસ્ડ માણસ હતા. એટલે વિશ્વયુદ્ધ દરમિયાન શું શું એ દેશને અસર પડી કે યુરોપમાં શું થયું એ અંગે એમણે વાતો કરેલી છે. ઇન અવર ટાઈમના સંગ્રહથી એમણે એક વસ્તુ એવી પ્રતિપાદિત કરી 1924માં કે વાર્તાકાર જો સંનિષ્ઠ રીતે કામ કરે તો એ સાંપ્રત સમય પર બનતી ઘટનાઓ, સમાચાર તેમજ ઇતિહાસ પ્રત્યે ખૂબ જવાબદારીથી માહિતી ભેગી કરી એક દ્રષ્ટિકોણ કેળવી અને દેશ કે સમાજના આગામી જે સોશિયો ઇકોનોમિક્સ કન્સેપ્ટ છે, જે બી પેરામીટર્સ છે, એના ઉપર અસર પાડી શકે. ઇન શોર્ટ, વાર્તાકારે ફક્ત વાર્તાકાર રહ્યા વગર જવાબદાર પત્રકાર પરોક્ષ રીતે બની શકે અને ક્યાંક એનામાં ઇતિહાસકારનું લક્ષણ પણ આવી શકે. એમાં ઇતિહાસકાર બનવાની જીત કે ઈચ્છાનું કોઈ જ વાત નથી એવી એક વાત મેં લખેલી છે. માઇક્રોફિક્શનનો બીજો એક એડવાન્ટેજ એ છે કે ગુજરાત બહારના પ્રદેશની વાત હોય,
સમજો કે ઓરિસ્સા, તો ઓરિસ્સાની સમગ્ર ઓરિસ્સાની પૃષ્ઠભૂમિવાળી તમને 2000 શબ્દોની કે 4000 શબ્દોની વાર્તા વાંચવામાં આવશે તો કદાચ તમે હાંફી જશો. ઇટાલીની એવી કોઈક વાર્તા તમારે વાંચવાની આવશે તો તમે હાંફી જશો. પણ જો માઇક્રોફિક્શનમાં એટલા ટૂંકા સ્વરૂપમાં જો વિદેશની કે બીજા રાજ્યોની કોઈક વાત થશે તો તમને માણવા પણ મળશે અને કશુંક જાણવા પણ મળશે. આ માઇક્રોફિક્શન હમણાં મારે 8 નવેમ્બરે મારી વર્ષગાંઠના દિવસે 465 કટિંગ ટચુક ડિટેલ્સ નામનો ગુજરાતી સાહિત્યનો સૌ પ્રથમ માઇક્રોફિક્શન સંગ્રહ મેં પ્રસિદ્ધ કરેલો, જેમાં 465 માઇક્રોફિક્શન છે. તેમાં આ 222 નંબરની છે અને આની પૃષ્ઠભૂમિ સમગ્ર સંપૂર્ણ રીતે અમેરિકાની છે, અમેરિકાના એક સમયની છે. વાર્તાનું શીર્ષક છે એક બળેલું પાનું ધોળા અમેરિકાનું. મેશોને તેડીને જિલ્લા બારી પાસે આવી, જોયું કે જોબ ટટ્ટાર થયો, ડોકી ઊંચી કરી, ડોળા કાઢ્યા ને મોટા અવાજે માલિક મિસ્ટર હેમંડની સામું બે હાથ બીડી ને મુઠ્ઠી ઉગામી કીધું, હું તમારો ગુલામ છું પણ ભગવાન નથી કે તમે જે ચાહો એ બધું જ હું કરી શકું. મિસ્ટર હેમંડ ક્રોધે ભરાયા, ચાબુકથી ફટકારવા લાગ્યા. જોબનું જંગલી ઘોડા જેવું કાળું શરીર થોડી વારમાં ચોમાસી મેઘની જેમ તૂટી ગયું. ત્યાં જોબની જુવાન પત્ની બહારથી આવી, એણે મિસ્ટર હેમંડની માફી માગી ને મિસ્ટર હેમંડ એને લઈને એમના ઘર તરફ નીકળી ગયા. પા માલિક સામે કેમ ગુસ્સો કરે છે? એમનું કામ કરવું એ એમની ફરજ છે, હું મોટો થઈને એમનું કામ કરીશ, પપ્પાથી ખફા દીકરા મેશોએ જિલ્લા દીદીને પૂછ્યું. તને ના ખબર પડે, તું મોટો થા પછી સમજાશે. હું સમજું છું, માં ડાહી છે, માલિકની સેવા કરવી એ એમની ફરજ છે એ સમજે છે. માલિકની સેવા કરવા એ એમના ઘરે ગઈ. માલિક તને સેવા કરવા બોલાવે તો તું ના જાય? અને હજુ માસિકમાં ના બેઠેલી જિલ્લાની બોચીમાંથી પરસેવો ફૂટીને કરોડ પરથી રેલાતો નીચે ઉતર્યો. હાર્દિકભાઈ, ગઈકાલે ફોન ઉપર કોઈકને અંગ્રેજીમાં કંઈક કહી રહ્યો હતો, I am fed up with this village life and illiterate parents. As soon as I get these, I will leave this hell. અભણ મા બાપને કંઈ જ ખબર ના પડી, પણ દીકરાને અંગ્રેજીમાં બોલતો જોઈ એને પેટે પાટા બાંધીને ભણાવવાના પોતાના નિર્ણય ઉપર ગર્વ થઈ ગયો. વાહ, બહુ જ છે. સો ચાલો અહીંયાથી ઇન્ટરેક્શન શરૂ કરીએ. ઇફ યુ ગાઈઝ અલાવ, થેન્ક યુ. જી, પહેલો સવાલ ત્યાંથી છે. બને એટલા પ્રશ્નો ટૂંકમાં સીધા સચોટ આપણે પૂછવાની. સોરી નિશત, સહેજ પૂરો ભૂમિકા બાંધવી પડશે. સહેજ નહીં બાંધી શકાય કારણ કે મારી પાસે સહેજ જે સમય નથી. એટલે માઇક્રોફિક્શન છે, ટચુકડી વાર્તાઓ છે, ટચુકડા પ્રશ્નો. હું તો જવાબે આ લોકોને કહી દેવાનો છે કે ટચુકડા જ આપો, જેથી મારે વધારે લોકો સુધી વાત થઈ શકે, એ જ આશય છે. કોઈને ઉતારી પાડવાનો બિલકુલ નથી, માફ કરશો. પ્લીઝ બને એટલું ટૂંકું. જે કવિતામાં થયું કે કોઈ પણ રચના ને કવિતા તરીકે ખપાવવામાં આવે છે, એ રીતે વોટ્સએપમાં પણ ફરે છે કે એમણે મસ્જિદ સામું જોયું અને એને બોલ્યું જય શ્રી કૃષ્ણ અને તાલીઓ પડે. પણ ઇન માય ઓપિનિયન ધીસ ઇઝ નોનસેન્સિકલ સ્ટુપિડિટી, ધીસ ઇઝ નોટ અ સ્ટોરી. તો વન લાઇનર અને માઇક્રોફિક્શન સ્ટોરી, એ બે વચ્ચે જે પાતળી ભેદરેખા છે, એ ભેદરેખા તમે સ્પષ્ટ કરો તો જે ચોટ આવે એવા વોટ્સએપ ફોરવર્ડ મેસેજીસથી માઇક્રોફિક્શન સ્ટોરી અલગ પડી શકે, કવિતા ગઝલ જેવું ના થાય. જી, કોને પૂછવા માંગશો આપણે એ પણ સ્પષ્ટ કરીએ, એટલે આ ચારે જણાએ મૂંઝાય નહીં. ચારમાંથી કોઈ પણ ગૌરંગ એક આપને ભાઈ, આવું શું કરે? ગૌરંગભાઈ, ગૌરંગભાઈ કવિતામાં શું થાય છે અને શું નહીં એ વાત આપણે અહીંયા કરીશું નહીં. યજ્ઞિકભાઈએ બી કવિતાઓનું પઠન કર્યું અને ઘણા જાણતા નહીં હોય પણ હું પણ કવિ છું એવું ઘણા કહે છે. અને વાત એમ છે કે કોઈ પણ ટચુકડી વાત હોય કે એક સ્નેપશોટ હોય અને એમાં કંઈક મજા આવે એવી વાત હોય, રસ પડે એવી વાત હોય, આનંદ આવે એવી વાત હોય અથવા એનો કંઈક સાર નીકળતો હોય તો એ વાતને વાત જ કહી શકાય, એને એક ફકરો કહી શકાય, એક નાનકડો નિબંધ કહી શકાય, એક વિચાર કહી શકાય ડેફિનેટલી. અને માઇક્રોફિક્શન અથવા ટચુકડી ટેલ નાની વાર્તા
ઝીણી વાર્તા સૂક્ષ્મ વાર્તા ના કહી શકાય. ઓકે ઓકે, બીજો સવાલ. યસ મેમ. અક્ષરની હું ઘણા વખતથી વાંચન કરું છું અને આપણે વન લાઇનર ફિક્શન માટે જ્યારથી શરૂ કરી કેમ્પેન ત્યારે પણ વાંચ્યું હતું, ને એમાં મેં એક વાર્તા એવી વાંચી જે એક પુસ્તકનું નાનકડું ફોર્મ હતું અને એને માટે મેં આપણે કાગળ લખ્યો હતો, છતાં એના વિશે આગળ એટલે લઘુત્તમ સ્વરૂપમાં મોટી વાર્તા લખવી એ અલાઉડ છે? આ માત્ર અક્ષરના વિશેનો પ્રશ્ન છે? જી, અને જયેશભાઈ માટે છે. તો એ પ્રશ્ન આપણે એમને બહાર નીકળીને પૂછી શકીએ, આ જો કોમ્પિટિશન કે એવું કંઈ હોય તો, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. હાજી, જિગ્નેશભાઈ બહાર આવે ત્યારે અક્ષરનાથની પ્રવૃત્તિ અને એમાં ચાલતી કોઈ પણ પ્રતિયોગિતા વિશેની ઝીણવટભરી માહિતી આપે એમની જોડેથી. તો હમણાં જે વાત કરી લઘુત્તમ અને ગુરુત્તમ પ્રકારની, હવે માઇક્રો ફિક્શનમાં એક ક્લેરિટી અહીંયા આગળ એ કરવાની જરૂરી છે કે ધીસ ઇઝ નોટ જીપ સ્ટોરી. આ જીપ સ્ટોરી નથી, મોટીને મારી મચેડી અને દબાઈને નાની કરવાની એમાં કોઈ વાત નથી. એટલે એડિટેડ, રી એડિટેડ, રી એડિટેડ, રી 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 એડિટેડ સ્ટોરીઝ નથી, ધીઝ આર ફિક્શન્સ. યસ. પરીક્ષિત જોશી મારું નામ છે. જી. એની ઓફ એવું તો નહીં, એ પહેલા તો મારા તરફથી જાય છે ને એટલે હું એક નામ તો. હા, પણ કોને કોને એ મારે જાણવું. પહેલા પૂછું પછી એ લોકો જાતે જ આપે. એવું કેવું યાર, તમે ફિક્શન જે કહીએ છે એ ફિક્શન છે, ઓકે, ધેટ્સ ઓલ. તો માઇક્રો શેની સાથે સંબંધિત છે? એના સ્વરૂપ સાથે, એના સાર તત્વ સાથે, એની વર્ડ લિમિટ સાથે? વોટ ડુ યુ મીન બાય માઇક્રો? વોટ ડુ યુ મીન બાય માઇક્રો? આઈ થિંક આઈ ડુ યોર જોબ. જિગ્નેશભાઈ સાહેબ, માઇક્રો ફિક્શન માટે જ્યારે તમે અને મેં, કારણ કે હું અંગ્રેજી બ્લોગ્સમાંથી શીખ્યો છું, જ્યારે તમે અંગ્રેજીમાં વાંચો માઇક્રો ફિક્શન માટે ત્યારે એવું કહે છે, ઇટ્સ અ ટાઈપ ઓફ સ્ટોરી ટેલિંગ ઇન બ્રેવિટી. ઇટ્સ અ ટાઈપ ઓફ સ્ટોરી ટેલિંગ ઇન બ્રેવિટી. ઇટ્સ નોટ વર્ડ લિમિટ, ઇટ્સ નોટ લિમિટ ઓફ યોર સ્ટોરી, એન્ડ ઇટ્સ નોટ લિમિટ ઓફ યોર ઇમેજિનેશન. તમે સંક્ષેપમાં કેટલું કહી શકો છો અને એના દ્વારા કેટલું વધારે કહી શકો છો, એ કોઈ પણ વાર્તા માઇક્રો ફિક્શન છે એવું મારું માનવું છે. ઓકે, સંક્ષિપ્તમાં કેટલું અને કેવું કહી શકો છો એ કોઈ પણ વાર્તા માઇક્રો ફિક્શન છે. એની અધર ક્વેશ્ચન પ્લીઝ. હા, દર્શિત દાના છે મારું નામ. જી. હા, મારો ક્વેશ્ચન એ છે કે આ જે માઇક્રો ફિક્શનનું જે ફોર્મેટ છે એ મને એવું લાગે છે, જે આપણે જોઈએ છીએ કે ફેસબુક પર, સોશિયલ નેટવર્કિંગ પર ઓલરેડી છે જ, આપણે ઇંગ્લિશમાં વાંચતા જ હોય, એ જે સટાયર કે જે સેરકેઝમ ટાઈપમાં હોય ને એ એમાં વધારે ઇફેક્ટિવ હોય છે મને એવું લાગે છે. તો એના ઉપર તમારો શું ઓપિનિયન? એમ પ્રશ્ન કોને? કોઈ પણ આન્સર કરી શકે. હા, કોઈ પણ વાળું નહીં. ચાલો, આપણે સમય વ્યતીત નથી કરવો, સમય નથી વ્યતીત કરવો. મહેરબાન, તમે કહી દો કોની જોડે એટલે મને ખબર પડે. ઓકે, ગૌરવ. પછી હું બહુ. હવે સેટાયર, સેટાયર કોને કહેવાય એની આ માટે એક આખી વર્કશોપ કરવી પડે એવી પરિસ્થિતિ છે. પણ સેટાયરમાં તમને જે ફીલ થયું હશે એ વસ્તુ કદાચ હોઈ શકે કે તમને એક અંદરથી એક નવા પ્રકારનો આનંદ આવ્યો, કદાચ એન્ડોક્રાઇન કેવા કોઈ અંતઃસ્ત્રાવ તમારા મગજમાં એમાં જર્યા હશે. માઇક્રો ફિક્શનથી એક એક વસ્તુ એ છે કે ચમત્કૃતિ અને ચોટ આ બે શબ્દ ગુજરાતી સાહિત્યમાં ખૂબ ચાટુકડા થયેલા છે. ચમત્કૃતિ અને ચોટની ઇવોલ્યુશન ગદ્ય ફોર્મમાં માઇક્રો ફિક્શન દ્વારા થઈ શકે. ગૌરંગભાઈની બોલવાની શૈલી બહુ જ માઇક્રો ફિક્શન સ્ટોરીઝ જેવી જ છે. યસ, હુ વોન્ટ્સ ટુ આસ્ક? હા મેડમ, એક મિનિટ પહેલા એમને પૂછી લઈએ. હમણાં વાત થઈ કે વન લાઇનર અને માઇક્રો ફિક્શન, એના વિશે મારે થોડું પૂછવું છે જિગ્નેશભાઈને. જિગ્નેશભાઈએ જે વાત કરી કે 6 વર્ડ્સમાં જે સ્ટોરી છે એ માઇલસ્ટોન છે અને બધા સમજીએ છે, તો એ વન લાઇનર અને 6 અક્ષરવાળી જે સ્ટોરી છે આઈ થિંક દેટ ઇઝ ઓલસો વન લાઇનર. તો એને માઇક્રો ફિક્શન ગણતા હોઈએ તો આપણે મારા મિત્રને કહીએ કે એને પણ વાઇનર લાઇનરને, વન લાઇનરને પણ માઇક્રો ફિક્શન ગણવી જોઈએ આઈ થિંક. એટલે એ તમારો જવાબ અભિમન્યુ? ના, હું જિગ્નેશભાઈને પૂછું છું કે આ હું સાચું સમજું છું કે ખોટું સમજો છો? હા ભાઈ, સાચું સમજો છે કે ખોટું? આપણે જે 6 વર્ડ સ્ટોરીની વાત કરી એની પાછળ ખૂબ વધારે મોટો પ્રસંગ છે, એ રિયલ પ્રસંગ છે, એ આખી વાર્તા છે. અને એ વાર્તાને એમણે 6 શબ્દોમાં વ્યક્ત કરી છે. એની પાછળનો ભાવ તમે કેવો સમજી શકો છો એક વાચક તરીકે તમારા પોતાની અનુભૂતિની વાત છે. પણ એમને જે કહેવું છે એ તો એમણે ભરપૂર કહ્યું છે અને એ 6 શબ્દોમાં સમાઈ ગયું એટલે એમણે 7મો શબ્દ નથી વાપર્યો. એટલે હા, એ માઇક્રો ફિક્શન છે. મારા મતે તો એવું છે કે વન લાઇનર્સ તો તમને છાપાની હેડિંગ્સમાં પણ મળી જાય છે. તમે જો એમને વાર્તા ગણી શકતા હોત તો એ પણ બે સ્વરૂપની વાર્તા રહેલા છે, એક હેડલાઈન સ્ટોરી. યસ. અને એક બાયલાઈન સ્ટોરી. એવા બી એક અવકાશ રહેલા છે. બીજા એક ડ્યુએટ સ્ટોરીનો બી અવકાશ રહેલો છે, જેમાં એક એક વ્યક્તિ એક વાક્ય બોલે, એક મીન્સ નોટ એક્ઝેક્ટલી એક વાક્ય, એક
માણસ બોલ્યો એનો જવાબ બીજો આપ્યો, એ પણ વાર્તા બની, એ પણ બની શકે. સારો સંવાદ હંમેશા વાર્તામય હોય છે, એટલે એ પણ એક બહુ મહત્વની વાત છે. ઓકે, કોને બીજાને પૂછવું છે? આમને આપજે, હું તમારા તરફે આવું છું, એમનો હાથ ક્યારનો ઊંચો છે. જિજ્ઞેશભાઈ, માઇક્રોફિક્શન અને લઘુકથામાં શું ફરક છે? માઇક્રોફિક્શન અને લઘુકથામાં શું ફરક છે? જિજ્ઞેશભાઈ, મારે કહેવું જોઈએ કે માઇક્રોફિક્શન એ એક સ્વરૂપની અંદર પણ ઘણા બધા સ્વરૂપો છે. 140 અક્ષરની ટ્વિટરેચરથી લઈને 55 શબ્દોની ડ્રેબલ કે 200 અને 300 શબ્દોની વાર્તા સુધી બધા માઇક્રોફિક્શનના પ્રકારો ગણાય છે. અંગ્રેજી સાહિત્યમાં ક્યાંક 500 શબ્દો સુધી પણ માઇક્રોફિક્શન ગણાય છે, અને એનાથી મોટી કોઈપણ વાર્તાઓને શોર્ટ શોર્ટ સ્ટોરી અથવા તો આપણે જેને ટૂંકી વાર્તાઓ કહીએ છીએ એ પ્રકારમાં આવે છે. ઓકે, મને બહુ આનંદ થઈ રહ્યો છે. જવાબો સવાલો કરતા વધારે ક્રિસ્પર, શોર્ટર અને માઇક્રોફિક્શન છે. આ પ્રશ્ન નીલમબેન માટે છે. નીલમબેન માટે છે. નીલમબેન, અમે તમારી વાર્તાઓ એટલા માટે વાંચીએ છીએ કારણ કે 2000 શબ્દો અમને છેડ સુધી ખેંચી જતા હોય છે. તો માઇક્રોફિક્શનમાં એવું ન થાય કે આપણી સર્જન શક્તિ વહી જાય છે અથવા સંકુચિત થઈ જાય છે? ના ના, બિલકુલ નથી લાગતું એવું મને. મેં નવલકથાથી માંડીને બધું જ લખ્યું છે, તમે જાણો છો, અને છતાંય હું માઇક્રોફિક્શનમાં જોડાઈ છું અને ક્યારેય મને એવું નથી લાગ્યું. ઉલટાનો હું એમ કહીશ કે લાંબુ લખવું કદાચ સહેલું છે, પણ ટૂંકું લખવું અને છતાં બધું કહી દેવું એ ખરેખર ખૂબ અઘરું છે, એટલે મને જરાય એવું નથી લાગ્યું. બેન, નાનું ચપ્પુ વધારે ગા કરે. હા, ચાલો બીજું કોઈ. જીગેશભાઈ, મેં માઇક્રોફિક્શનની જેમ નેનોફિક્શન વર્લ્ડ પણ એક સાંભળેલો છે અને એ પણ સ્ટોરી છે, તો આપણે 6 વર્લ્ડની જે સ્ટોરીની વાત કરીએ એ નેનોફિક્શન કહી શકાય અથવા એ બે વચ્ચે ડિફરન્સ શું છે? અનેક નામ છે, શબ્દ સંખ્યાને લઈને અનેક નામ છે. નેનોફિક્શન, ફ્લેશ ફિક્શન, પામ સાઇઝ, પોસ્ટ કાર્ડ, સ્મોકિંગ લોંગ, અનેક નામ છે, અને એની શબ્દ સંખ્યામાં બધે જ ગૂંચવણો છે. અંગ્રેજીમાં પણ ગૂંચવણો છે, પણ અમે લોકો જેને અત્યારે એક માનક બનાવીને ચાલીએ છીએ એ છે કે 55 વર્ડની ડ્રેબલ, 100 વર્ડ, 200 વર્ડ અને 300 વર્ડની માઇક્રોફિક્શન, એનાથી નાની જે પણ ગણો તે નેનોફિક્શન ગણી શકાય. ઓકે, એની અધર ક્વેશ્ચન? કોઈ યંગસ્ટર જે આ આખે આખો પ્રકાર એક્સપ્લોર કરવા માંગતા હોય, એમને કંઈક લખવું હોય અને એમને કોઈ મુશ્કેલી પડી હોય, એવા કોઈ યુવાનોને, ઉગતા લેખકોને કોઈ તકલીફ હોય અને પૂછવા માંગતા હોય? જી, માય ક્વેશ્ચન ઇઝ ટુ મિસ્ટર હાર્દિક. જી, માઇક્રોફિક્શન મીન્સ કે એક શોર્ટમાં આપણે આપણો જે થોટ કે એક્સપ્રેસ કરીએ, સો એવું બની શકે કે જ્યારે આપણે મોટું મીન્સ સ્ક્રિપ્ટ ઓર પ્લે લખવા બેસીએ તો આપણે એને ઇલોબરેટ કરવામાં પ્રોબ્લેમ થાય ઇફ વી કન્ટિન્યુ ટુ રાઇટ માઇક્રોફિક્શન? મને તો નથી થતો. મેં 2 ફિલ્મો હમણાં લખી છે અને નાટકો અને વાર્તાઓ પણ લખું જ છું, પણ હું ક્યારેય બંનેને ભેગું નથી કરી શકતો. જ્યારે હું વાર્તા લખવા બેસું જ્યારે એવું ચહીને કે આજે મારે એક બહુ જ સરસ માઇક્રોફિક્શન લખવી છે, એવી રીતે ક્યારેય લખાતું નથી હોતું કે આજે મારે બહુ જ સરસ કોઈ વાર્તા લખવી છે. એ થોટ ડેવલપમેન્ટ, એ પ્રોસેસ, એ રિસર્ચ, એ વાંચન અને એ વસ્તુ જ આપણને આગળ લઈ જતી હોય છે કે કેવી રીતે લખવું. એટલે ક્યારે હું નથી માનતો કે ફ્લેશ ફિક્શન લખતા હોઈએ કે ડ્રેબલ્સ લખતા હોઈએ. મને, હું પોતે માઇક્રોફિક્શન્સથી થોડીક ઓછી, ફ્લેશ ફિક્શન બાજુ વધારે હોઉં છું, તરત પતી જાય એવી. પણ ક્યારેય કોઈ દિવસ વાર્તા લખવામાં કે નાટક લખવામાં કે ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં ક્યારેય પ્રોબ્લેમ થતો નથી પર્સનલી મારા લેવલ ઉપર, બાકીનાનું મને નથી ખબર. હાર્દિકની એક સરસ વાર્તા મને યાદ છે કે હમણાં જ, એનો મને એક્ઝેક્ટલી યાદ નથી, હું ખાલી એને નેરેટ કરવાની કોશિશ કરું છું કે હમણાં જ એનો 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 સંબંધ પૂરો થયો હતો. એ વ્યક્તિ ગુજરી ગયો હતો. દરેક જણ આવીને એને આશ્વાસન આપતા હતા. એ છેક સુધી રડી નથી શકતી. ખૂબ એને બધા જ આશ્વાસન આપી રહ્યા હતા. એ અંદરના રૂમમાં ગઈ, બારણું બંધ કર્યું અને એણે અરીસામાં જોઈને કીધું, હાશ. આ વાર્તા હતી હાર્દિકની. સો નાનકડી વાર્તાઓ આટલી મોટી કમાલ કરી જતી હોય છે. આઈ એમ સો સોરી, તમારા મનમાં કદાચ હજી વધારે સવાલો હશે, પણ અમારી પાસે સમય બહુ જ બહુ જ ઓછો છે, એટલે લગભગ 5 મિનિટમાં મારે આ આખે આખું સેશન સમાપ્ત કરવાનું છે. હું તમને બધાને વિનંતી કરીશ, બને એટલા માઇક્રોફિક્શન વર્ડ્સમાં ઇફ યુ કેન કન્ક્લુડ ધીસ સેશન ઇન્ડિવિડ્યુઅલી, ઓનલી 10 સેકન્ડ્સ ટુ ઈચ ઓફ યુ. હમણાં છેલ્લે જે મિત્રએ વાત કરી કે માઇક્રોફિક્શન લખતા હોય અને પછી મોટી સ્ટોરી લખવામાં સમસ્યા થાય, આપણે નાના હતા ત્યારથી આપણે મોટા થયા ત્યાં સુધી આપણે અરીસામાં જોઈએ છીએ તો આપણને કોઈ તકલીફ થતી નથી, આપણે આપણને જોઈ જ શકીએ છીએ. ચંદ્રકાંત બક્ષી જે ગુજરાતી સ્ત્રીનું વર્ણન કરતા હતા કે સિંગતેલ ખઈ ખઈને જાડી કમરવાળી જે સ્ત્રીઓ થઈ છે, તો એ સમય વીતી ગયો છે. હવે સરસ્વતી ચંદ્રનો સમય વીતી ગયો છે. હવે
જીમમાં જતી યોગ પ્રાણાયામ કરતી ઝીરો સાઈઝ કે બોની સ્કીની છોકરીઓનો જમાનો છે. બસ પતિ ગયું, આનાથી વધારે કશું નથી, એમણે કહી દીધું. હા યસ નીલમબેન, બને એટલું ટૂંકું. હકીકતે માઇક્રોફિક્શનને હું તો એક નાનકડા બીજ તરીકે જોઉં છું કે જેમાંથી નવલિકા પણ બની શકે અને કદાચ નવલકથા પણ બની શકે. એની અંદર ના જેમ એક વૃક્ષમાં વૃક્ષ માટે એક બીજમાં ઘણા વૃક્ષો છુપાયેલા છે, એમ હું મારી માઇક્રોફિક્શનમાંથી નવલકથા પણ લખી શકું એની મને ખાતરી છે. થેન્ક યુ જીનેશભાઈ. મારે ખાલી એક માઇક્રોફિક્શન જ કહેવાની છે, બીજું કંઈ કહેવું નથી. મિત્તલ પટેલની વાર્તા છે. નિર્ભયાની ચીસોમાં શું દ્રૌપદી જેટલું દર્દ નહોતું? બોલને કાના. વાહ બહુ છે, બહુ છે. હાર્દિકભાઈ, મારી એક વાર્તા જેને હમણાં જાણવા મળ્યું કે વન લાઇનર્સ છે, એક મિત્રે એને સ્ટુપિડ કહી, બહુ જ ગમ્યું. કારણ કે ઘણા બધા લોકો બહુ જ સરસ સરસ કહે છે. એક જણે કહ્યું સર ફરી સુધારીશ, એવી જ એક સ્ટુપિડ માઇક્રોફિક્શન ફરી કહી દઉં કે એક લેખક મરી ગયો. બીજા વર્ષે એના ઘરવાળા, બીજા મહિને એના ઘરવાળાને પસ્તીના પૂરા 600 રૂપિયા વધારે મળ્યા. થેન્ક યુ સર. વાહ. શું અહીંયા અહીંયા એટલા આપણે આશ્વસ્ત રહી શકીએ છીએ કે કલા અને લેખનનો એક નવો પ્રકાર અહીંયાથી જીવંત થઈ રહ્યો છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની આ 4th એડિશનમાં આ માઇક્રો ફિક્શનલ સ્ટોરી રાઇટર્સનું અમે બહુ જ દિલથી સ્વાગત કરીએ છીએ. આપ આટલી જ ઝીણું કાંતતા રહેજો, આટલું જ સહેજમાં સમજાવતા રહેજો. અમને બહુ આનંદ છે તમે લોકો અહીંયા આવ્યા છો. થોડીક મર્યાદાઓના કારણે આજે છેલ્લો દિવસ છે, ખૂબ બધા સેશન્સ છે, કદાચ થોડું આગુ પાછું થયું છે, થોડું કદાચ વધારે અમારે જલ્દીથી સમેટી લેવું પડ્યું છે, પણ મને વિશ્વાસ છે કે તમે ટૂંકું લખનારને તો આ વધારે વધારે જચ્યું હશે. અમે ટૂંકું લખતા હતા એટલે તમે ટૂંકું કર્યું. અમે ટૂંકું કર્યું છે એ વિશે જ અમે દિલગીર છીએ અને તમારી ખેલદિલી માટે અમને અત્યંત માન છે. થેન્ક યુ વેરી વેરી મચ. તમારો અહીંયા હોવાનો ખૂબ રાજીપો વ્યક્ત કરતા આ સેશનને અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ ઓલ વેરી મચ નીલમબેન, જિગ્નેશભાઈ, ગૌરાંગભાઈ અને હાર્દિકભાઈ. મારે કહેવું જોઈએ કે આ નવા પ્રકારના વિચાર માટે અને માઇક્રોફિક્શનને મંચ આપવા માટે GLF-ના વિઝનને પણ મારે થેન્ક યુ કહેવું. થેન્ક યુ સો મચ, વી આર ઓનર્ડ. થેન્ક યુ વેરી વેરી મચ. આ સેશન અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ અને હવે પછી અહીંયા એક સરસ મજાનો સંવાદ થવા જઈ રહ્યો છે અમદાવાદના આર્કિટેક્ટ સાથે. ખૂબ જાણીતા આપણા આર્કિટેક્ટ બિમલ પટેલ, હસમુખસિંહ પટેલની સ્થાપત્ય કલા વિશે બિમલ પટેલ અને કેથરીન દેસાઈ સાથે આપણે કોન્વર્સેશન કરવાના છીએ. સો તમને લોકોને સ્થાપત્ય કલા વિશે વધારે જાણવાની, સમજવાની ઈચ્છા હોય તો આપ આ સંવાદને બિલકુલ માણી શકો છો. એ સિવાય આ માઇક્રોફિક્શન રાઇટર્સ સાથે તમારે કોઈ પણ જાતનું કોન્વર્સેશન